સ્વાગત છે આપનું યુથ એજ્યુકેશનના એજ્યુકેશનલ વિડીયોમાં. આજે આપણે ભણવાના છીએ ધોરણ બારના અર્થશાસ્ત્ર વિષયનું નવમું ચેપ્ટર, અને છે વિદેશ વેપાર. તો વિદેશ વેપાર કોને કહેવાય એના પહેલાં એ જાણવાના છે કે વેપાર કોને કહેવાય, અને એના બે પ્રકારો છે જો સરહદની દૃષ્ટિએ જોવા જઈએ તો, આંતરિક અને વિદેશ વેપાર. એમાં ખાસ કરીને આપણે આખો પાઠ ભણવાના છીએ વિદેશ વેપારનો, કારણ કે વિદેશ વેપાર અત્યારે એવી બાબત છે કે જે વિશ્વના બધા જ દેશો કરે છે. જો વિદેશ વેપાર ન કરે તો કોઈ પણ દેશ આર્થિક વિકાસની ઝડપ જેટલી અત્યારે છે એટલી ટકાવી ન શકે, એટલે બહુ અગત્યની બાબત છે. અને આ વિદેશ વેપાર બધા દેશો શા માટે કરે છે, દેશ પાસે કરવા માટે શું હોવું જોઈએ, ભારત દેશ વિશ્વ વેપારમાં પોતાનો હિસ્સો કેટલો આપે છે, એમાં આયાત અને નિકાસો કેટલા પ્રમાણમાં છે, એનું કદ, દિશા, સ્વરૂપ, આ બધી બાબતો આપણે એક પછી એક જોવાના છે. અને અર્થતંત્રનો, ઇકોનોમિક્સનો કહી શકાય, કોઈ પણ દેશ માટે અતિશય મહત્વનો મુદ્દો કહી શકાય, હુંડિયામણનો દર, એની ચર્ચા પણ આપણે આ ચેપ્ટરમાં કરવાના છે. તો બહુ સરસ મજાનું ચેપ્ટર છે. પણ શરૂઆત આપણે કરીએ એવી વસ્તુઓ કે સેવાઓથી કે જેના વગર આપણું રોજિંદું જીવન શક્ય નથી. અને ઘણીવાર આપણે આજુબાજુ નજર દોડાવીએ તો ખબર પડે કે એવી એવી વસ્તુઓ આપણે વાપરીએ છીએ જે હકીકતમાં આપણા દેશમાં બની નથી, કે એનું સંશોધન આપણા દેશમાં થયું નથી, છતાં આપણે એનાથી હવે વાપરવાથી ટેવાઈ ગયા છે. ફોર એક્ઝામ્પલ, કાર છે, ટીવી છે, મોબાઈલ છે, કપડાં છે, આવી ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેનું ઉત્પાદન કે સંશોધન ભારત દેશમાં ન થયું હોવા છતાં એ આપણને વાપરવા મળે છે. મોસ્ટ ઓફ અહીંયા આપણે નોંધી છે કાર, ટીવી, મોબાઈલ, તો આ તમામ વસ્તુઓ એવી છે કે જેનું સંશોધન કાં તો અમેરિકામાં, જર્મનીમાં, જાપાન, રશિયા વગેરે દેશોમાં થયું છે, અને છતાં આપણા દેશમાં વસ્તુ આપણને સરળતાથી જોવા મળે છે. હવે તો ભારતીય કંપનીઓ પણ આ વસ્તુનું ઉત્પાદન કરતી થઈ છે, પણ શરૂઆતમાં એવું હતું કે આ બધા દેશોમાંથી આપણે વસ્તુ મંગાવતા હતા, તો મંગાવવું અને એના બદલામાં કંઈક આપવું તો એ વિદેશ વેપાર છે. એટલે હંમેશા એવું થાય છે કે આપણા દેશ પાસે ઘણી બધી વખત એવું થાય કે ઘણી બધી વસ્તુ ન હોય, તો ન હોય તો એ વિદેશમાં સરળતાથી ઉપલબ્ધ હોય, એ મેળવવા માટે જે આપણે પ્રક્રિયા પ્રવૃત્તિ કરીએ એને વિદેશ વેપાર કહેવામાં આવે છે. તો આ જ બાબતનો ખ્યાલ આપણે આખા ચેપ્ટર દરમિયાન ધ્યાનમાં રાખીને ભણવાનો છે કે એક વસ્તુ જે દેશ પાસે નથી અને બીજા દેશમાં સરળતાથી ઉપલબ્ધ છે એ મેળવવા માટે જ આપણે હંમેશા વિદેશ વેપાર કરીએ છીએ. તો વિદેશ વેપાર કરવાનો ફાયદો છે કે અલગ અલગ દેશો પોતપોતાની પાસે રહેલી જે ચીજ વસ્તુઓ છે એ સરળતાથી એકબીજાને આપીને પોતાનું કામ અને જરૂરિયાતો મેળવી શકે છે, સંતોષી શકે છે, અને દેશમાં જેટલી જરૂરિયાત છે એને સરળતાથી પૂરી કરી શકે છે. બહુ સાદું ઉદાહરણ ભારતનું છે કે ભારતમાં પેટ્રોલિયમ છે, એના ભંડારો છે, પણ ભંડારોમાં એટલું ઓછું પેટ્રોલિયમ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ કે આપણા દેશને પહોંચી વળે, અને પરિણામ શું આવે છે કે બાકીની જરૂરિયાતો હજી છે તો બાકીનું પેટ્રોલિયમ આપણે વિદેશમાંથી આયાત કરીને પૂરું કરીએ છીએ. એટલે જો આયાત નિકાસ ન કરતા હોત તો પેટ્રોલિયમની માંગ આપણે ક્યારેય સંતોષી ન શકત. એટલા માટે વિદેશ વેપાર ખૂબ જ જરૂરી છે. પણ એ પહેલાં જોઈ લઈએ કે વેપાર કોને કહેવાય. સામાન્ય રીતે આપણને સાદો ખ્યાલ છે કે વેપાર એટલે વસ્તુ કે સેવાનો વિનિમય, વિનિમય એટલે આપ લે અથવા તો ખરીદ વેચાણ. પણ વિસ્તૃત વ્યાખ્યા સમજીએ તો ખબર પડે કે વેપાર એટલે એવી ધંધાકીય કે વ્યાવસાયિક પ્રવૃત્તિ. અને ધંધાકીય વ્યાવસાયિક પ્રવૃત્તિ એટલા માટે કહેવાય કારણ કે આવો જે વિનિમય થાય એનો હેતુ હંમેશા મોટાભાગે કાં તો આવક મેળવવાનો હોય ને કાં તો નફો મેળવવાનો હોય, એટલા માટે એને વ્યાવસાયિક કે ધંધાકીય પ્રવૃત્તિ કહેવાય. તો જોઈએ વ્યાખ્યા, તો એવી પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ, જ્યાં કોઈ પણ કાર, ટીવી, મોબાઈલ જોઈ શકો, સેવાઓ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, આરોગ્ય, બેન્કિંગ, આ બધી સેવાઓ, પછી મૂડી એટલે કે યંત્રો, એને લગતી ટેકનોલોજી, પછી નિષ્ણાતોની સલાહ હોઈ શકે, કોઈ જ્ઞાન હોઈ શકે તો કે ટેકનિકલ જાણકારી, બૌદ્ધિક સંપદા, કોઈ વ્યક્તિના વિચારો, તો આ બધી બાબતોનો જે વિનિમય થાય એ વિનિમયને વેપાર કહેવાય. એટલે ઇન શોર્ટ, બે દેશો વચ્ચે, બે વ્યક્તિઓ વચ્ચે, બે સંસ્થાઓ વચ્ચે, બે ગામ વચ્ચે, કોઈ પણ વ્યક્તિઓ સંસ્થાઓ વચ્ચે, આ તમામમાંથી કોઈ પણ એક એન કરતાં વધારે બાબતનો જો વિનિમય થાય તો એને વેપાર કહેવાય. અને આવો વેપાર છે દેશની સરહદની અંદરય થઈ શકે, દેશની સરહદની બહારય થઈ શકે. તો અહીંયા જુઓ કે એના દ્રષ્ટિએ વેપારના બે પ્રકાર છે, એક તો આંતરિક વેપાર અને બીજો છે વિદેશ વેપાર. મોટાભાગે આપણા દેશનો વેપાર છે આંતરિક વેપાર વધુ છે અને વિદેશ વેપાર ઓછો છે, અને દરેક દેશમાં મોટાભાગે એવું જ હોય છે કારણ કે દેશના લોકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આંતરિક વેપાર અતિશય જરૂરી છે. તો કોને કહેવાય આંતરિક વેપાર? તો દેશની સરહદની અંદર જે વેપાર થાય એને આંતરિક વેપાર કહેવાય. દાખલા તરીકે ગુજરાતમાંથી આપણે કપાસ હરિયાણામાં વેચીએ, આસામથી આપણે ચા છે હૈદરાબાદમાં વેચીએ, મહારાષ્ટ્રમાંથી કોઈ વસ્તુ છે રાજસ્થાનને વેચીએ,
કેરળની કોઈ વસ્તુ છે, જમ્મુ કાશ્મીરની વેચીએ, જમ્મુ કાશ્મીરનું કેસર છે એ હરિયાણામાં વેચીએ, તો એક રાજ્યનો બીજા રાજ્યમાં જે વેપાર થાય એને આંતરિક વેપાર કહેવાય. શોર્ટમાં એવું કહી શકીએ કે ભારત દેશની સરહદની અંદર જ ક્યાંય પણ એકબીજા સાથે વેપાર થાય તમામ વેપારને આંતરિક વેપાર કહી શકાય. તો ઉદાહરણ પણ લખી શકો. બીજું છે વિદેશ વેપાર. તો વિદેશ વેપાર એટલે શું કે જે વેપાર દેશની સરહદની બહાર થાય. તો દેશની સરહદની બહાર થાય એ વેપારને વિદેશ વેપાર કહેવાય. આ જે વેપાર થાય એમાં બે વસ્તુ થાય, એક તો આયાત અને નિકાસ. હવે આયાત એટલે શું કે આપણે કોઈ વસ્તુની જરૂરિયાત છે ને આપણા દેશમાં નથી ઉપલબ્ધ, તો આપણી વસ્તુ વિદેશમાંથી ખરીદીએ અને બદલામાં ચૂકવણી કરીએ, તો આ આખી પ્રક્રિયાને કહેવાય આયાત. અને કોઈ વસ્તુ આપણા દેશમાં બહુ મોટા પ્રમાણમાં બને છે તો આપણે શું કરીએ એનું વેચાણ આપણે વિદેશમાં કરીએ. દાખલા કે મરી મસાલાનો આપણો દેશ બહુ ઉત્પાદક દેશ છે, મરી મસાલાથી લઈને કૃષિની બહુ મોટાભાગની વસ્તુઓ, તો આપણે શું કરીએ છીએ કે તમામ વસ્તુનું ઉત્પાદન કરીને વિદેશને એનું વેચાણ કરીએ છીએ. તો આજે વેચાણ કરીએ અને બદલામાં આપણને કમાણી થાય તો વેચાણ કરવું એને કહેવાય નિકાસ. તો વિદેશ સાથે આપણે જે આયાત નિકાસ કરીએ જે હંમેશા દેશની હદની બહાર જ હોય છે અને એને કહેવાય છે વિદેશ વેપાર. ઉદાહરણ જુઓ કે ભારત અને અમેરિકા વચ્ચે થતો વેપાર વિદેશ વેપાર કહેવાય, ચીન અને રશિયા વચ્ચે થતો વેપાર વિદેશ વેપાર કહેવાય. વિશ્વના તમામ દેશો જે એકબીજા સાથે વેપાર કરે છે એ બધાને વિદેશ વેપાર કહી શકો. એટલે આ રીતે જોવા જઈએ તો વેપાર છે એવી પ્રવૃત્તિ જેમાં વિનિમય થાય અને આ વિનિમય છે જો દેશની સરહદની અંદર થાય તો એને આંતરિક વેપાર કહેવાય, અને આ જ વિનિમય જો દેશની સરહદની બહાર થાય તો એને વિદેશ વેપાર કહેવાય. મિત્રો, આપણે આ ખાસ અગત્યનું છે કે વિદેશ વેપાર આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે, અને વિદેશ વેપાર અને આંતરિક વેપાર વચ્ચે શું તફાવત છે, વિદેશ વેપારના કારણો કયા કયા છે, શા માટે વિદેશ વેપાર કરવામાં આવે છે. વિશ્વના તમામ દેશો અત્યારે આપણે જાણીએ છીએ કે વિદેશ વેપાર વગર કોઈ પણ દેશનું અર્થતંત્ર અત્યારે ચાલવું શક્ય નથી. તો વિદેશ વેપાર કરવા માટે કયા કયા ઉપાયો છે, કયા કયા પગલાં લેવા, કોઈ પણ દેશ પાસે એની શું શું ક્ષમતાઓ હોવી જોઈએ, તો ખાસ અગત્યનું છે. હમણાં બહુ સરસ સમાચાર છે કે ચીન અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ વોર હતું કે બંને દેશો એકબીજાની વસ્તુ ઉપર છે કરવેરા નાખેલા હતા, ઇમ્પોર્ટ ડ્યુટી નાખેલી હતી, જેના કારણે વસ્તુઓ બહુ મોંઘી થઈ ગઈ હતી બંને દેશોની. તો હવે એ લોકો હળવે હળવે ઘટાડવાના છે, પણ સાથે સાથે એ પણ ચર્ચા કરી લઈએ સાથે સાથે કે ઘટાડે છે તો ફાયદો એ થશે કે બંને દેશનો વિદેશ વેપાર પહેલાં કરતાં વધશે. આની એક આડઅસર એ થઈ કે એપલ કંપની જે એના મોબાઈલનું ફિટિંગ એટલે કે એસેમ્બલિંગ છે એ ચીનમાં કરતા હતા, અને હવે છે એ બીજું એક નવું યુનિટ એ લોકો ભારતમાં શરૂ કરવાના છે અને બેંગ્લોરની અંદર, જેથી આ ફોન છે અહીંયા પણ બની શકે. તો ભારત હવે વિશ્વના મોટાભાગના દેશો સાથે વેપાર કરતો થયો છે. એવું હતું કે આપણે આઝાદ થયા ત્યારે માત્ર ઇંગ્લેન્ડ સાથે જ વેપાર કરતા હતા, પણ હવે આપણી પાસે ટેકનોલોજી છે, વેપારના સંબંધો સારામાં સારા છે, તો પરિણામ એવું છે કે વિશ્વના મોટા ભાગના દેશો સાથે આપણો આયાત અને નિકાસ એમ બંનેનો વેપાર સતત ને સતત વધતો ગયો છે. એ પણ એક કારણ હતું કે આપણા દેશની અંદર 1947થી લઈને નજીકના પછીના તમામ વર્ષોમાં ઉદ્યોગોનો અને બધા ક્ષેત્રોનો વિકાસ બહુ નીચો હતો, એટલે ઉત્પાદન નીચું હતું. પરિણામ એ આવતું હતું કે આપણી પાસે નિકાસ કરી શકાય એવી ક્ષમતા નહોતી, એટલે નિકાસ ઓછી, આયાતો ખૂબ વધારે હતી, કારણ કે આપણા દેશમાં ઉત્પાદન નહીં થતું હોવાને કારણે અનાજ સહિતની મોટાભાગની વસ્તુ મંગાવી પડતી હતી. એટલે આ બાબતમાંથી અત્યારે આપણે ઝડપથી વિકસતા દેશ તરીકે સ્વીકૃતિ પામ્યા છીએ અને સતત ને સતત આપણો વિદેશ વેપાર છે વધતો જાય છે. તો આ હતી વિદેશ વેપારની વાત કે વેપાર કોને કહેવાય, આંતરિક વેપાર અને વિદેશ વેપાર કોને કહેવાય, એની ચર્ચા આપણે વિડીયોમાં કરી. નેક્સ્ટ વિડીયો આપણે જોવાના છીએ જેમાં વિદેશ વેપાર કોઈ પણ દેશ શા માટે કરે, તો એના મુખ્ય ચાર કારણો છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છે. તો મિત્રો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.